તો ધોરણ 10ની અંદર આપણે 8માં ચેપ્ટર પછી 9મું ચેપ્ટર શીખીશું, જે ત્રિકોણમિતિના ઉપયોગો છે એ કરવાના છે. આમ જોઈએ તો આ ત્રિકોણમિતિનો ઉપયોગ ક્યાં થાય, તો તમે જ્યાં પહોંચી ન શકતા, ધારો કે કોઈ અંતર મેળવવું છે, કોઈ ઊંચાઈ મેળવવી છે, ગિરનારની ઊંચાઈ જૂનાગઢમાં કોઈ શોધવી હોય તો એની પાસે અમુક અંતર હોય તો એ ગિરનારની ઊંચાઈ છે એ મેળવી શકે, ઉપરાંત મોટા મોટા હિલ સ્ટેશનોની ઊંચાઈ મેળવી શકાય. તો આ જે એન્જિનિયરિંગ વિદ્યા છે એમની અંદર ખાસ ઉપયોગીમાં આવે એવું છે. બીજું, ખાસ જે દડો ફેંકવામાં આવે છે એના એંગલ કેટલા પ્રકારના હોય, તો સ્પીડમાં જાય અથવા તો વધુ ઊંચાઈ સુધી જાય, ટાર્ગેટ કરેલું હોય, મિસાઇલ છોડવામાં હોય તો ત્યાં જે એંગલો બનાવવાના છે એ બધું આ ત્રિકોણમિતિના ઉપયોગોને આધારિત છે. એના એંગલો બનાવવામાં ખાસ ઉપયોગમાં આવતું હોય તો એના ઉપયોગો અહીં આપણે જોવાના છે. તો એમાં શું હોય, મેઇન બેઝિક એમાં ક્યાં ક્યાં શબ્દો આવે છે એ જોઈએ. તો અંતર અને ઊંચાઈ એનું નામ તરીકે આપણે પહેલાં લખતા, હવે એનું નામ બદલ્યું છે. તમે મેળવવાનું હોય મેઇન અંતર અથવા ઊંચાઈ. તમને એવું કહેવામાં આવે કે અહીંથી ગિરનાર છે ને ઊંચાઈ એટલી છે, તો મારીને ગિરનાર વચ્ચે અંતર કેટલું હોય, આવો એક પ્રશ્ન પૂછે. આપણે એવા દ્રષ્ટાંતો જોશું. તો એમાં ખાસ બેઝિક શબ્દો આવતા હોય એ જોવાનું છે. અહીંયા યાદ રાખવાનું છે મેઇન બાળકો, કે તમારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થતો હોય અહીંયા. પાયથાગોરસ એટલે કાટકોણ ત્રિકોણ તો આવે જ, તો અહીંયા પી ક્યુનો વર્ગ થાય આપણી પાસે, વત્તા ક્યુ આરનો વર્ગ થાય, બરાબર શું થાય, પી આરનો વર્ગ. આ આપણે જાણીએ છીએ. હવે અહીંથી આમ જો જોયા હોય તો આપણે એને દ્રષ્ટિરેખા અથવા દ્રષ્ટિકિરણ કહીએ. અહીંયા આપણે આપણી આંખ હોય અને અહીંથી આમ જોઈએ છીએ, ધારો કે આંખથી આપણે આમ જોઈએ છીએ તો આ દ્રષ્ટિકિરણ છે. તમે અહીંયા ઊભા ઊભા કોઈ એમ કે એરોપ્લેન નીકળ્યું તો શું કરો, ઊંચું જોઈએ, તો આપણી આંખનું જે લેવલ છે ક્ષિતિજ રેખા કહેવાય. કઈ રેખા કહેવાય, આવા શબ્દો યાદ રાખવાનું. તો ક્ષિતિજ રેખા એટલે શું, તો પૃથ્વીને સમાંતર જે રેખા, ધારો કે તમે દરિયા કિનારે ક્યારે ગયા હોય તો ક્ષિતિજ દેખાતી હોય, મતલબ કે દરિયો અને આકાશ બે મળતા હોય એક લીટી જેવું દેખાતું હોય, આ સીધી રેખીને એક્સક્ષ પણ કહેવામાં આવે છે. તો ક્ષિતિજ રેખાથી તમે આંખને સીધી લીટી, પણ ત્યાંથી હું આમ ઊંચું જોઉં એટલે મારી આંખથી, આ મારી આંખ છે, ત્યાંથી એક આમ ઊંચું જોઈ લઉં, એક ખૂણો બન્યો, અને એ જે ખૂણો બને છે એને ઊંચું જોઈએ એટલે ઉચ્છેદ કોણ. તો એક શબ્દ યાદ રાખવાનો છે, પહેલાં આપણે દ્રષ્ટિકિરણ અથવા કિરણ રેખા અથવા એવું પણ કીધું કે દ્રષ્ટિ રેખા પણ કીધું, દ્રષ્ટિકિરણ કીધું, બીજો એવો ક્ષિતિજ રેખા, ત્રીજી વાત આવે છે ઉચ્છેદ કોણ. એટલે આમ ઊંચું જોઈએ અને જે ખૂણો બને એને કહે છે ઉચ્છેદ કોણ, અને આમ રાખીને આમ નીચે જોઈએ તો એને કહેવાય ઉચ્છેદ કોણ. ધારો કે એવું એક ઉદાહરણ આપું કે તમે એક નદી કિનારે ઊભા, નદી કિનારે સામે કાંઠે નદીમાં પાણી ભરેલું છે, એમાં મંદિર છે, સામે કાંઠે એ મંદિર છે, તમે નદી કિનારે ઊભા છો સામે કાંઠે, તો મંદિરની ધ્વજા તમે આમ જોવો તો ઊંચું જોવું પડે, પછી એનું પ્રતિબિંબ પડતું હોય નદીમાં, ન્યા ધ્વજા જુઓ તો નીચે જોવું પડે, નીચે જોઈએ એને ઔષેદ કોણ કહેવાય. તો ઊંચું અને નીચું, એરોપ્લેન જોવા માટે ઊંચું જોવું પડે, ધારો કે તમે દીવા દાંડી ઉપર છો, ત્યાંથી એરોપ્લેન નીકળે ઊંચું જોયું, વાહણને જોવા જાય તો આપણે નીચે જોવું પડે, તો ઉચ્છેદ કોણ, નીચે જોયું તો ઔષેદ કોણ. આ શબ્દો આમાં વારંવાર આવશે, તો આની વાત કરી. હવે એક દાખલો લે કે એક સર્કસનો એક તંબુ છે, તો આપણે તંબુ જોયું હોય આમ, બરાબર, એ તંબુમાં એક પોલ ઉપર ઊભું હોય એટલે ત્યાં આપણને કાટકોણ ત્રિકોણ બને, તો એ કાટકોણ ત્રિકોણ જે બને છે એમાં એમ કીધું કે એમાં એક વાયર બાંધેલો છે, એની લંબાઈ 20 મીટર છે. તો આ તમને આ અંતર પણ પૂછી શકાય અને એ રાખેલો પાઇપ છે એની ઊંચાઈ પણ પૂછે, અથવા તો આખા સર્કસના તંબુની ઊંચાઈ પણ પૂછી શકાય. તો અહીંયા તમારે શું પૂછ્યું છે એના ઉપર આધાર રાખે. ધારો કે તમને અહીંયા આપેલું છે એટલે કર્ણ આપેલ છે, તો કર્ણ ક્યાં આવે, તો આપણે આગળના સૂત્ર જે શીખ્યા ને, ન શીખ જોયું હોય તો તમે ત્રિકોણમિતિના બધા એપિસોડ છે બલદેવ પરી સ્ટાન્ડર્ડ 10 મેસ લખીને સર્ચ કરીને પ્રકરણ તમારું જે છે 8, એ 8 સર્ચ કરીને તમે એમાં જોઈ શકો છો. તો એ શીખવા જરૂરી છે. અહીંયા તમે સામેની બાજુ મેળવવી છે, ધારો કે તો તમે આમ કરી શકો, સાઈન 30 બરાબર 20 ના છેદમાં એબી, એબી ના છેદમાં 20,
साइन त्रीस એટલે સામે અહીંથી સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કોણ એ બી કર્ણ કોણ છે 20 અથવા તમે અહીં સૂત્ર લખી લખો સામેની બાજુ છેદમાં કર્ણ સાઈન 30 ની કિંમત કેટલી થાય તો એ કોષ્ટક તમને યાદ રખાયો હતો એ તમે ખાસ જોઈ લેજો યાદ રાખવાની સરળમાં સરળ રીત તમને આપી સામેની બાજુ તો તમારી પાસે કોણ છે તો કે એ બી કર્ણ કેટલો છે 20 તો આ 20 ને લઈ જાઓ ભાંગ્યા 2 તો એ બીનું માપ કેટલું થાય 10 તો તમને એમ કે પોલ કેટલો ઊંચો હોય છે 10 મીટર હોય તો મીટર પણ એક તમને બીજી વાત એ શીખવાડું જે ગણિતમાં નથી લીધેલી ક્યારેય પણ કોઈ પણ ખૂણો હોય એટલે કે 30 નો ખૂણો હોય 30 ના ખૂણાની સામેની બાજુનું માપ છે ને કર્ણના માપથી અડધું હોય ખાલી જગ્યા એમ ક્યારેક પૂછના કદાચ આવડી જાય આ 20 માપ છે તો આ માપ કેટલું હોય 10 હોય તમને એવું પૂછવામાં આવે એક ઉદાહરણ આપું જે તમને આવડી જાય મોઢે જવાબ દેવાના છે તમે બહુ હોશિયાર થઈ ગયા છો જો કે એક તમારા શેરીમાં ઇલેક્ટ્રિકનો પોલ લગાડેલો છે આ ઇલેક્ટ્રિકનો પોલ એને તાણિયાથી બાંધેલો છે આ ઇલેક્ટ્રિકનો પોલ તાણિયો આકૃતિ આ જ બનવાની છે તાણિયાની લંબાઈ આપણે શોધવાની છે ઇલેક્ટ્રિકના પોલની લંબાઈ તમને આપી કે એ 20 ફૂટ ઊંચો છે તો તાણિયાની લંબાઈ કેટલી હશે તમે તરત કહે કે આના કરતા બમણી હોય 20 હોય તો આ કેટલી હોય 40 આ 40 આપ્યું તો આ કેટલી હોત 20 તો તમે ઝડપથી આવો જવાબ આપી શકો તો આ યાદ રાખો પણ એટલું યાદ રાખવાનું અહીંયા 30 નો ખૂણો બનતો હોવો જરૂરી છે તાણિયાનો જમીન સાથે 30 નો ખૂણો બનતો હોવો જરૂરી છે પણ ક્યારેક એવું પૂછે કે મથાળે 60 નો ખૂણો બને છે એવું કહી દે તો આ 30 નો જ હોય એ પણ તમારે યાદ રાખવાનું તો માઇન્ડ બ્લોઈંગ પ્રશ્ન છે બરાબર યાદ રાખજો પછીનો દાખલો જોઈએ કે એક વાવાઝોડું આવ્યું હમણાં આ વાવાઝોડું હાલે છે ને બાંગ્લાદેશની અંદર તો એ વાવાઝોડું આવ્યું અને એક ઝાડવું ઊભું હતું નાળિયેરીનું મોટું ઊંચું ઝાડ આપણે એવું માની લઈએ ઊંચું ઝાડ છે અને એ તૂટ્યું ઝાડવું પવનને કારણે તૂટ્યું તૂટ્યું તો તૂટ્યું આ એ બી ઝાડવું છે એસી આખે આખું કાંઈ બી થયું તૂટ્યું તૂટ્યું પણ નોખું ન પડ્યું તો શું થયું તો અહીંથી આમ સીધું જમીન અડી ગયું મજબૂત હતું એટલે અહીં ટોચ છે અડી ને આ 30 નો ખૂણો બને તો તમને એમાં પ્રશ્ન પૂછ્યો છે કે ઝાડવાની ઊંચાઈ કેટલી તમને વચ્ચે વચ્ચે આપી દીધું જો આખે આખું માપ એસી છે એટલે જાડવું છે એસી એટલે કે આ એટલું માપ બીસી વત્તા એ બી થાય હવે આ બીસી માપ તમે જાણતા નથી એટલે એ મેળવવું પડે અને એ બી પણ જાણતા નથી હવે એ બીનું માપ અહીંથી વાઈડું એટલે આ જ માપ થઈ ગયા નહીં એ બી ને ડીસી બે કેવા હોય સરખા હોય તમે લખી દીધા એ બી ને બીડી બે છે એ સરખા હોય છે કારણ કે અહીંથી અહીંથી તૂટ્યું વાઈડું એટલે આ જ માપ થયું એટલે આપણે આમ ખાલી એમ બતાવ્યું કે આ માપ આપણે જોવાનું હતું નહીં પણ ઊંચું રાખીએ તમને ખ્યાલ આવે એનું માપ મેં એ બી લીધું હવે તમને એ કહી દીધું કે ડીસીનું માપ તો 8 આપ્યું જાડવું જ્યાંથી તૂટે છે એની ટોચ છે એ 8 મીટર દૂર છે એવું તમને આપી દીધું થળથી આ થળ છે એનું જ્યાંથી 8 મીટર દૂર છે તો તમે જાડવાની ઊંચાઈ શોધો એટલે તમે અહીં તરત કહો 10 30 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે બીસી છેદમાં બીડી બીસી તો અહીંયા બીસી બરાબર તમે જાણતા નથી બીસી બીડી તમે જાણો છો 8 એટલે બીસી બરાબર 8 × 8 8√3 બીજું કોસ 30 તમે જુઓ તો કોસ 30 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ તમારી કેટલી થાય તો 8 અને કર્ણ કેટલો થાય બીડી આ બીડી બીડીનું માપ તો તમે અહીંયા જોયું હમણાં તો કોસ 30 એટલે √3/2 8 × BD એટલે બીડીનું માપ મળે તમને 16√3 બે મળી ગયા તમને કારણ કે બીસી જોઈએ અને બીડી જોઈએ તો જ એસી મળે એટલે બી એસી બરાબર શું કરો એબી વત્તા બીસીનો સરવાળો તમારે કરવો છે એબી વત્તા બીસીનો સરવાળો કરવાનો છે એબીનું માપ છે એ કેટલું મેળવ્યો આપણને તો તમે તરત કહો કે 3 16√3 એ મળ્યું છે બીજું મળ્યું છે 8√3 બે માપ મળ્યા બેનો સરવાળો કરો √3 લસાઈ લ્યો એટલે કેટલા થાય 8 ને 16 24 24√3 હવે 24 એટલે કેટલા થાય તો તમે આમ કરી શકો કે 8 તેરી 24 હવે 3ના ભાગ તમને અહીંયા આગળના પહેલામાં શીખવાડ્યા હતા કે √3 × √3 કરી શકો ને એના છેદમાં તમે ભાઈ √3 છે આ 3 ઉડી જાય એટલે 8√3 આ ઝાડની ઊંચાઈ 8√3 હોઈ શકે એવું તમે તરત કહી શકો ને આ રીતે દાખલાઓ ગણી શકો બીજા નેક્સ્ટ દાખલાઓ આપણે આના પછીના એપિસોડમાં જોઈએ મિત્રો લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને મિત્રોને શેર કરો જેથી કરીને તમારી જેમ એ પણ ભણી શકે કોમેન્ટ ભૂલાય નહીં આભાર